એક આંધળા માણસને આંધળો પણ કહી શકાય, અનેક આંધળા માણસને પ્રજ્ઞા ચક્ષુ પણ કહી શકાય, સુરદાસ પણ કહી શકાય, સાઈ બાબા પણ કહી શકાય, આંધળાને આંધળો ન કહેવાય, કાણાને કાણો ન કહીએ, કડવા લાગે વેણ ધીરે રહીને પૂછીએ, સીધ ગુમાવ્યા તમારી વાણીને તમે વૈભવનું સ્વરૂપ આપો. ઘણા રોયલ ફેમિલી વાળા હોય છે, બહુ ઓછું બોલે, બોલે ત્યારે એટલું સરસ તોલીને બોલે કે તમને એમ થાય કે બોલતા છે. વાણી તાકાત છે, વૈભવ બનાવીશ. એમાં ભારતની વાત જુદી છે. આ એ દેશ છે કે જે દેશની અંદર ક્યારે નેગેટિવ, નિષેધ, વિરોધ, વિદ્રોહ શબ્દ જ નથી. સાચું બોલો, તમે દુકાન વસ્તી કરી ગયો, વધાવી ગયો કે બંધ કરી ગયો? વસ્તી કરી, વધાવી, કરવાની ક્રિયા તો બંધની જ છે ને. અચ્છા, દેરાસરના સમયે, સાંજના સમયે તમે દેરાસર જતા હો અને પૂજારી બહાર આવે, તમે એમ કહો દેરાસર બંધ થયું એમ કહો? શું બોલાય? માંગલિક બોલાય. એક દીકરી સાસરે જાય ત્યારે એને કાઢી ન કહેવાય, એને શું કહેવાય? કાઢી. કોને કહેવાય? ભગવાનનું નામ. જેને દુનિયા ભગવાન કહે છે, એવા ભગવાનના નામ પણ અવસરે બોલાય, અવસરે ના બોલાય. લગ્ન ચાલતા હોય ત્યારે ગમ ગણેશાય, ગણપતિ નમ બોલાય કે રામ બોલો ભાઈ રામ બોલાય? કોકના લગ્ન ચાલતા હોય એ વખતે કોઈ રામ બોલો ભાઈ રામ બોલો તો બધા મારવા નીકળે કે ના નીકળે? ત્યારે ગમ ગણપતિ. અંઠાઠડીમાં ગણપતિ બોલાય? ના બોલાય. ત્યાં શું ચાલે? રામ બોલો ભાઈ રામ. અને મહેમાન જયારે ઘરેથી રજા લેતું હોય ત્યારે જાઓ એમ કયો કે આવજો એમ કયો? તમે જુઓ આ દેશની ભાષામાં આદર ભાવ કેટલો બધો પડેલો છે, બહુમાન ભાવ કેટલો બધો પડેલો છે. નિષેધ નથી, વિરોધ નથી, વિદ્રોહ નથી. અને છેલ્લી વાત કહું, તમારી દીકરી બહુ રૂપાળી હોય તો સારી કન્યાને સુકન્યા કહેવાય, પણ એને મળેલો વર જો સારો હોય તો એને સુવર ના કહેવાય. સંપત્તિના વૈભવ કરતા પણ વાણીનો વૈભવ ચડિયાતો છે. કરોડો રૂપિયાના માલિક તમે હો, પણ તમારી જબાન ઉપર જો તમારી લગામ ના હોય તમારા રૂપિયાના કામ આ છે. તમારા કરતા ઓલો ગરીબ સારો જેની પાસે રૂપિયા ભલે નથી પણ એની જબાનમાં તાકાત જબરજસ્ત પાણી પાણી કરી નાખે છે. અમે મુંબઈમાં હતા ત્યારે અમને કોઈએ કીધું, સાયનની પાસે ધારાવી છે ઝુંપડપટ્ટી, કુંભાર ને કુંભારણો રહેતી હોય, માટલા બનાવે અને પછી ગધેડા પર મૂકે અને પછી ધારાવીથી નીકળે વાલકેશ્વર જવા માટે. અને વાલકેશ્વરની અંદર કોણ રહેતા હોય? શ્રીમંત શેઠાણી. અને એ બાઈ જે છે ને કુંભારણ, અડધે રસ્તે જયારે ગોવાલિયા ટેન્ક સુધી ઓલી ગધેડી આવી હોય ને, અને પછી જયારે ટેકરો ચડવાનો આવે ત્યારે હાંફી જાય, હાંફી જાય એટલે ચડે નહીં, ત્યારે કુંભારણ એ ગધેડીને શું કે? હાલ બેન હાલ, હાલ બેન હાલ, મોડું થઈ ગયું છે, મોડું થઈ જશે તો આપણે ઘડા નહીં વેચાય, બેન ચાલ, બેન ચાલ. બાજુમાં રહેનારા એક ભાઈને થયું કે આ ગધેડીને બેન કે છે? આપણે ઘરમાં બેનને એ બેનને એને જઈને પૂછ્યું કે બેન તમે ગધેડીને બેન 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 શું કરો છો? આને તો ગધેડી એ કહેવાય ને, આને બેન કહેવાનું જરૂર શું? અને એ કુંભારણે જે જવાબ આપ્યો ને, કમાલનો. કુંભારણે એટલું જ કીધું, બેન મારે છે ને વાલકેશ્વરની શેઠાણીઓ સાથે કામ પાડવાનું છે, હું આખો દિવસ ગધેડી ગધેડી બોલું અને ત્યાં ગયા પછી ઓલી આમ ટકોરા મારે, આમ તેમ ફેરવે, મારો અડધો કલાક લે અને પછી ના પાડી દે ને તો ગુસ્સામાં ક્યારેક ગધેડીની આટલી બધી મહેનત કરાવી ને એક કડો ના લીધો એવો શબ્દ ન નીકળી જાય ઓલી બેનને બેન કહેવા માટે હું અત્યારે. તમે કહો છો ને ગરજે ગધેડા રે, હા 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 હા. જીભ શસ્ત્ર છે, જગતના તમામ શસ્ત્રોને કાટ લાગી શકે છે, જીભને ક્યારેય કાટ નથી લાગતો. તમે જોયું કાનનો પડદો તૂટી જાય તો નવો કાનનો પડદો નાખી શકાય છે, નાકનો પડદો તૂટી જાય તો નાકનો પડદો નવો નાખી શકાય, આંખ ચાલી જાય તો નવસારી ચેન્નાઈ જયપુર જઈને નવી આંખ બેસાડી શકો છો. આજ સુધી સાંભળ્યું જીભનું ટ્રાન્સપ્લાન્ટેશન થયું હોય? નેવર.
થાકતી જ નથી. આંખ ઢીલી પડે, કાન ઢીલા પડે, નાકના નસકોરા ઢીલા પડે, જબાન ક્યારે ઢીલી પડતી જ નથી. આંખને છે ને બહાર રાખી, કાનને બહાર રાખ્યા, નાકને બહાર રાખ્યા, અંદર તો રાખી, પાછી એની આજુબાજુ પહેરગીર 32 તિહાર જેલમાં મૂકી દીધી. એને જોખમી છે ભાઈ, આને બહાર ના મુકાય. જબાન શસ્ત્ર છે. ધારો તો તમને કેવળ જ્ઞાન અપાવી શકે છે, અને ધારો તો આ જબાન સાતમી નરકમાં પહોંચાડી શકે છે. વચનના વૈભવનો કેટલો ઉપયોગ કરવો એ તમારા પર ડિપેન્ડ છે.